કોમનવેલ્થ ગેમ્સમાં 2018માં ભારતીય ટેબલ ટેનિસ ટીમે વધુ એક ગોલ્ડ મેડલ જીત્યો છે. ટીમ ઇવેન્ટમાં ભારતીય પુરુષ ટેબલ ટેનિસ ટીમે નાઇજીરિયાને 3-0 હરાવીને ગોલ્ડ મેડલ મેળવ્યો છે. ગુજરાતના હરમીત દેસાઈ અને સાથિયાનની જોડીએ ડબલ્સમાં આ પરાક્રમ કર્યું છે. 21માં કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો 9મો ગોલ્ડ મેડલ છે. ભારતે ટેબલ ટેનિસ પછી 12 વર્ષ પછી ગોલ્ડ મેડલ જીત્યો છે. આ અગાઉ 2006માં ભારતીય ટીમે જીત મેળવી હતી. જોકે આજે તબગલ હરમીતને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ શુભકામના પાઠવી હતી. બહારના બહાર જ છે, સ્વીડન, પોર્ટુગલ, જુદી જુદી કન્ટ્રીમાં રહીને લીગ રમ્યા અને પ્રેક્ટિસ કરી છે, પણ આ વર્ષે સ્પેશિયલી આપણા ગવર્મેન્ટ તરફથી ખાસ ટોપ સ્કીમ કરીને એ આખી ટીમને, ગર્લ્સ અને બોયઝ, એ લોકોને એટલી બધી ટ્રેનિંગના કેમ્પ રાખ્યા અને એટલી બધી ટુર્નામેન્ટ્સ રમાડી, એટલે તૈયારી પૂરી કરાવી, એટલે ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયા, ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ગુજરાત અને બેઉ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, બધા એટલું બધું સરસ પ્લાનિંગથી રમાડ્યું કે આ રિઝલ્ટ આવી શકે. उन्होंने जो मेडल जीता है वो ना कि हमारी अकेडमी के लिए जीता है, ना कि गुजरात के लिए, उन्होंने पूरे इंडिया को प्राउड फील कराया है. और मेरे को बहुत खुशी हो रही है कि आज मेरे को इस अकेडमी में आने की अपॉर्चुनिटी मिली. और जब मैं उन्हें खेलते देखती हूँ, मेरे को लगता है कि काश मैं भी उनके जैसा एकदम अच्छा खेल पाती और मैं भी आज इंटरनेशनल, मैं आगे बढ़कर उनकी तरह ही इंटरनेशनल मैचेस खेलना चाहती हूँ.